અંદમાન નિકોબારના દરિયામાં આકાલ લઈ રહ્યું છે વધુ એક વાવાઝોડું સો દોસ્તો હવે વાવાઝોડું યાસ જે છવ્વીસ મે સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારે તટકી શકે છે સો એકસો ચાલીસથી એકસો પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે ઇન્ડિયામેટોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અને તે ત્રીસ મે સુધી વાવાઝોડાની અસર રહેશે ભારતના પશ્ચિમી રાજ્યો હજી વાવાઝોડાના તોકતેની વિનાશલમાંથી બહાર આવ્યા નથી ત્યાં વધુ એક વાવાઝોડું બંગાળની ખાડીમાં આગળ લઈ રહ્યું છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે અંદમાન નિકોબાર ખાતે વાવાઝોડું વાવાઝોડાનું યાસ આકાર લઈ રહ્યું છે અને તે પચીસ થી છવ્વીસ મે દરમિયાન પશ્ચિમ બંગાળ અને ઓડિશા ઉપર તાટકી શકે છે તેવી શક્યતા જણાવવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું આગામી અઠવાડિયે બંગાળ અને ઓડિશા ઉપર તાટકી શકે છે અને તે વિકરાળ બની શકે તેવી શક્યતા છે તેના લેન્ડફોલ પછી તેની ગતિ તીવ્ર બનશે અને તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે એ દરમિયાન એકસોને ચાલીસથી એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા જણાવવામાં આવી છે અને આ વાવાઝોડાનું નામ યાસ રાખવામાં આવ્યું છે જે ઓમાન દ્વારા રાખવામાં આવ્યું છે